મોરબીમાં ગુજરાતી નવા વર્ષને આવકારવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પરિવારનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોરબીમાં ગુજરાતી નવા વર્ષને આવકારવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પરિવારનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાભરના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ ભાજપ પરિવારના સભ્યોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને સાથે સાથે આવનારી ચૂંટણી માટે સૌ એક થઈને લડવાની હાકલ કરી હતી. મોરબી જિલ્લા ભાજપ દ્વારા નવલખી રોડ પર આવેલ મિલન પાર્ટી પ્લોટ ખાતે ભાજપ પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરતભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ગુજરાતી નવવર્ષને આવકારવા માટે યોજાયેલ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોરબી અને રાજકોટના સાંસદ, પૂર્વ ધારાસભ્યો, મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ અને ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ પોતાના વક્તવ્યમાં આવનાર ચૂંટણીને લઈને એક થવાની વાતો કરી હતી. સંગઠનને મજબૂત બનાવી આવનારી ચૂંટણીમાં મોરબી જિલ્લામાં લોકસભાની 4 બેઠકો લાગુ પડતી હોવાથી ચારે બેઠકો પર ભાજપના ઉમેદવારને જંગી બહુમતી મળે તે માટે કમરકસી લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા માટે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. દરેક બુથમાંથી અમારા સૌ કાર્યકર્તા આવ્યા છે અને અમારા પ્રદેશમાંથી ભરતભાઈ પંડ્યા અધ્યક્ષ તરીકે એની અધ્યક્ષતામાં આજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. સાથે અમારા કચ્છના સાંસદ વિનોદભાઈ તેમજ રાજકોટના સાંસદ મોહનભાઈ અને પૂર્વ અમારા ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લાના સૌ હોદ્દેદારો, દરેક મંડળના હોદ્દેદારો તેમજ દરેક બૂથમાંથી દરેક શક્તિ કેન્દ્રના સૌ જવાબદાર લોકો આજે સ્નેહ મિલનમાં આશરે 4,000 માણસો એટલે 4,000 કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને અમને બહુ ખુશીની વાત છે. હમણાં એક બીજી ખુશીના સમાચારે પણ ગુજરાત સરકારે 3 તાલુકા અછત જાહેર કર્યા હતા અને 2 તાલુકા બાકી રહેતા હતા એને પણ અછતમાં લઈને અમને સૌ કાર્યકર્તાઓને સૌ ખેડૂત ભાઈઓને ખુશી આપી છે. તો આ તકે ગુજરાત સરકારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પણ માનું છું. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.